હેલો ફ્રેન્ડ્સ જયમાં સોનલ જય વસરાજ તો મિત્રો આજે ખાસ જોઈએ તો એક મારા બેસ્ટ ફ્રેન્ડ એવા રોહિતભાઈ મંડરા મારી જોડે છે તો તમે જોઈ શકો છો ભાઈના અમારે બેને જે મુલાકાત થઈ પહેલાં ફોન ઉપર થઈ ઇસ્ટાની અંદર મેસેજમાં વાત થઈ અને ત્યારબાદ લગભગ આઠ દસ દિવસથી અમે એકાબીજાને મળવા માટેનો પ્રયાસ કરતા હતા પણ મારે પણ યુપીએલ કંપનીની અંદર નોકરી હોવાથી એકાબીજાને ટાઈમનું કોઈ સેટિંગ નહોતું આવતું પણ આજની તારીખમાં અમારે આજના જ્યાં બપોરના વચ્ચેના ગાળામાં અમારે કોઈ પણ કામ ન હોય અને હું અને મારા બેસ્ટ ફ્રેન્ડ એક ભેગા છે જે જીતેન્દ્રભાઈ ચૌહાણ તો એને લઈ અને અમે આજે રોહિતભાઈના ઘરે આવ્યા છીએ તો પહેલાં તો આપણે રોહિતભાઈને પૂછ્યું કે ભાઈ કેટલો ટાઈમથી ચેનલ ચાલુ કરી છે અને એને ઘરેથી કેવો કેવો સપોર્ટ મળે છે રોહિતભાઈ

હા બરોબર છે ધીરે ધીરે બધું ફાવી જાવ ધીરે ધીરે બધું ફાવી વાહ તો મિત્રો જે રોહિતભાઈએ વાત કરી કે પપ્પા જોડે પણ અત્યારે ધીરે ધીરે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે તો પપ્પાને હજી થોડીક બોલવામાં ને વ્યવસ્થિત જે સોશિયલ મીડિયામાં આપણે પહેલી વખત જે બોલવું એ અઘરું હોય છે જેમ કે આજથી છ સાત મહિના પહેલાં જે હું શૂટિંગ કરતો તો મારે પણ એવી જ તકલીફ થતી હતી તો ધીરે ધીરે એ પણ ટ્રેન્ડ થઈ જશે વ્યવસ્થિત એના પણ વિડીયો આવશે તો ભાઈ ખાસ જોઈએ તો વિલેજના દેશી વિલેજના જે વિડીયો બનાવે છે

મોનિલ ભાઈને મોનીલ ફિફ્ટી બ્લોગ્સ ભાઈનું ચેનલનું નામ છે ખૂબ સારા એવા વિડીયો બનાવે છે ટ્રાવેલિંગના અને ખૂબ સારી એવી મહેનત કરે છે એટલે ભાઈને ને પણ સારો એવો સપોર્ટ કરજો બધા મિત્રો અત્યારે તમે જે અમારી જોડે જે ટીમ જોઈ રહ્યા છો એ રોહિતભાઈના ખાસ મિત્રો છે અને હજી આમાંથી અમુક લોકો જેને અત્યારે સ્કૂલ ચાલુ થઈ ગયું ઉનાળું વેકેશન ખુલી ગયું છે તો એ લોકો અત્યારે સ્કૂલે ગયા છે તો હજી અહીંયા ટૂંકમાં આપણને કોઈ મળ્યા નથી પણ ખરેખર એના જે ફ્રેન્ડ સર્કલનો જે એને સપોર્ટ અને ઈ લોકો જે અમને મળવા આવ્યા છે તો અમને પણ ખૂબ મજા આવી ભાઈવંત તારું નામ શું છે જયદીપભાઈ તમે અત્યારે એમ રોહિતભાઈને કેવો સપોર્ટ આપો છો બહુ સારો બહુ સારો વાહ તો હમણાં તમે જે મંડપ કર્યો તો એ તમે બધાય કેવી રીતના ઉજવણી કરી ધામઝૂમ ધામઝૂમ વાહ ભાઈ આ થોડાક બોલવામાં શરમાય છે આ બધી જે અત્યારે તમે ટીમ જોઈ રહ્યા છો એના થ્રુ સરસ મજાનો મંડપ ગામની અંદર એક મંડપનું પણ આયોજન કરવામાં આવેલું હતું મિત્રો તો રોહિતભાઈ અને એના સાથી મિત્રો તરફથી જે હાર રોજના માટે જે આનંદ કરતા

તો આપણે એની જોડે પણ વાત કરશું મિત્રો તો મિત્રો મારી જોડે અત્યારે લખમણ બાપા છે જે રોહિતભાઈના દાદા છે તો આપણે એની જોડે પણ વાત કરશું રોહિતભાઈને તે કેવો સપોર્ટ આપે છે રોહિતભાઈ વિડીયો બનાવે છે કેવું સારું લાગે છે નથી લાગતું તો આપણે એને પણ વાત કરશું અને એને પણ પૂછશું દાદા તમારો જે છોકરો અત્યારે જે યુટ્યુબ ની અંદર વિડીયો બનાવે છે તો તમને કેવું લાગે છે બહુ સરસ લાગે છે સરસ લાગે છે બરોબર છે અને એને તમે સપોર્ટ કેવો આપો છો સપોર્ટ માં જે ઘટે એ હા એમ બરોબર છે અત્યારે જે એની જે મહેનત છે એ થોડોક ટાઈમ ની અંદર રંગ લાવશે ખરા એમાં ના નહીં ભાઈ ની જે સ્પીચ છે એનો જે અવાજ મને પણ ખુદ ને સાંભળવા માટે બહુ મજા આવે છે તો ખરેખર તો જે રોહિતભાઈનો મને અવાજ ખાસ ગમી ગયો હતો એટલે હું પણ તલપાપડ થતો હતો ભાઈને મળવા માટે લગભગ આઠ દસ દિવસથી એટલે કે માનું ને કે ગઈકાલ જે લાસ્ટમાં અમારે ફોન થયો હતો ગઈકાલ મને ખુદને ખબર નહોતી કે રોહિતભાઈ હું તમને મળવા માટે આવીશ પણ આજે કદાચ ભગવાનને એવું કંઈક શું કહેવાય કે ટાઈમ આપણે ખાસ લીધેલો હોય છે ને કે રોહિતભાઈને મળવા માટેનો ટાઈમ ગોઠવાઈ ગયેલો છે અચાનક મારે બગસરા આવવાનું થયું અને ભાઈને મળવાનો ટાઈમ મળ્યો મિત્રો ખાસ જોઈએ તો અત્યારે જે મારી જોડે નાનકડી જે બહેનો જોવા મળી રહી છે એ રોહિતભાઈની લાડકવાળી બહેનો છે તો તેમાંની પહેલાં બેનનું નામ છે ખુશીબેન બીજી બેનનું નામ છે મયુરીબહેન અને ત્યાર પછીના ત્રીજા નંબરના બેન છે તેમનું નામ છે તેજસ્વીબેન અને ચોથા નંબરના બેન છે એનું નામ છે તમન્નાબેન તો આ سارے બહેનો પણ એકદમ ક્યૂટ અને રોહિતભાઈને ખાસ લાડકાય બેનો હોય અને મારી સાથે જે પાછળ જોવા મળી રહ્યા છે તે કાનભાઈ રોહિતભાઈના પપ્પા છે તો આપણે એની જોડે પણ વાત કરશું કાનભાઈ તમારો છોકરો જે વિડીયો બનાવી રહ્યો છે તો એના વિશે તમે શું કેછો અમને બહુ આનંદ આવે છે હા બહુ ખુશી અમે વ્યક્ત કરીએ છે અને એને સપોર્ટ આપવા માટે તમે હા પૂરી મહેનત આપણી હા એમ અને એને જે કંઈ પણ ક્યાંય જાવું આવવું હોય તો એના માટે પણ પરમિશન ફૂલ બરોબર છે આપણે એને સપોર્ટ આપતું રહેવાનું આપણે એને બિલકુલ પણ પાછો નહીં પાડવાનો કેમકે જે એ મહેનત કરી રહ્યો છે ખરેખર એક દિવસ એવો આવશે કે એને મળવા માટે બીજા લોકો જેમ કે આજે અમે એને મળવા માટે આવ્યા છીએ એવી રીતના બીજા લોકો પણ આવશે અને એને અમારા થ્રુ અમારાથી જે મહેનત થતી છે એ પણ અમે કરશું અને ભાઈને આગળ લાવવા માટે અમે પણ કોશિશ કરશું તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મારી જોડે જે રોહિતભાઈનું ફેમિલી ફૂલ ફેમિલી અને એના ફ્રેન્ડ સર્કલ પણ તમને જોવા મળી રહ્યું છે તો સામે આપણે રોહિતભાઈ છે વાહ પછી જે રોહિતભાઈના એક વિડીયોમાં જે ખાસ ધૂન અને જૂની જૂની વાતો કરે છે એવા આ બા પણ છે તમે જોઈ શકો છો ચાંઝીમાં વાહ અને આ રોહિતભાઈના કાકા છે હા સોરી મોટા બાપા છે અને આ રોહિતભાઈ ના કાકા છે તો તમે જોઈ શકો છો અને મિત્રો આ રોહિતભાઈ પણ બીજી ઘણી બધી ભેંસો છે અને આ રોહિતભાઈનું મકાન છે તો મિત્રો તમે જોઈ શકો છો આ મકાન તો મિત્રો

એવી સાત તો લગભગ રાજકોટની સાનું પણ કંઈ ના આવે જે આપણે ખેતલા પણ નકડનું જે નામ છે એનું પણ કંઈ ના આવે એવી ફર્સ્ટ ક્લાસ ચા બનાવવામાં આવી છે તો મિત્રો રોહિતભાઈના ઘરે આવો તો એક વખત ચાનો આગ્રહ રાખો તમારે બરોબર ને ચાની જે ભલામણ કરે આગ્રહ કરે તો એની ના નહીં પાડવી કેમ કે ચા એટલે ચા એમ મારા દ્વારકાધીશની મેર છે એટલે ભીહુમાં કંઈ ઘટે ના એવું હા એમ ને દૂધ કોઈથી ખેલાય નહીં હા દાદા કહે છે કે ભાઈ જે તે ઘરે આપણે ચા કે દૂધ કોફી વગેરે જે કંઈ પણ આપણે આગ્રહ કરવામાં આવ્યો હોય તો એને ઠેલાય નહીં ટૂંકમાં દેશી ભાષામાં ઠેલાય નહીં અને આપણી ભાષામાં ખાસ કહેવા જઈએ તો કોઈ દિવસ ના નહીં પાડવાની તો આ ચેનલને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું કોઈ ભૂલતા નહીં અને રામભાઈનો ડાયલોગ છે તાકાત વાળો સપોર્ટ કરજો વાહ હા આર ગુજી વ્લોગ જે આપણે રામભાઈ તો એનો જે ડાયલોગ છે ખાસ તો રોહિતભાઈ અત્યારે એની યાદી કરાવી તાકાતવડો આપણને જે સપોર્ટ મળે તો ખાસ જોવા જઈએ તો અમને તો ઠીક અમારા રોહિતભાઈને પણ ખાસ તાકાતવડો સપોર્ટ કરજો થેન્ક યુ મળીને ખૂબ મનિત બાયારે આનંદ આવ્યો અને ફરી પાછી મુલાકાત કરશું આપણે ના ના જરૂર હા